આપણા સમુદાયમાં ધર્મગુપ્ત મહારાજ થયા, ભદ્રગુપ્ત મહારાજના ભાઈ, એમના પરિવારમાં પણ ઘણા દીક્ષા લીધી. એવું એક ગામ છે ભેસાવી. આ ગામમાં ગચ્છાધિપતિના હાથે અંજન સલાક. અંજન સલાકા તો કાર્યક્રમ સવારના હોય, પણ આપણા પ્રદેશ જેવા બધા ખેડૂત. હવે ખેડૂતો સવારમાં ક્યાં નીકળી જાય? દાડીએ, ખેતરે. ઈ ક્યારે ઘર ભેગા થાય? સાંજ. અંજન સલાકામાં તો શું છે, બહારના શ્રાવકોએ લાભ લીધો એટલે એમના પરિવાર વાળા આવે અને એ બધા બરાબર ભાગ લે, ગામ વાળા ભાગ ઓછો લે. એટલે કોકને વિચાર આવ્યો કે આપણે મહારાજ સાહેબને કહીએ કે આ બધા માટે રાત્રિ પ્રવચન શરૂ કરો. કયા દિવસ? વૈશાખ મહિના. ગચ્છાધિપતિ મને બોલાવ્યો કે મહારાજ સાહેબ, જે વાણિયાને આપણે રોટલા ખાઈએ છીએ એ વાણિયાને આપણે પ્રતિબોધ નહીં કરીએ. કેમ કરીએ છીએ ને રોજ સવારે? મને કે સવારે નહીં, સાંજે કરવાનું છે. સાહેબ સાંજે? એક બાજુ ગરમી, બીજી બાજુ તરસ, અને મને પ્રવચન કર્યા પછી 1.5 કલાક ઊંઘ ન આવે, કારણ કે અંદરની બેટરી એકદમ ચાર્જ થઈ ગયું હોય, લોહી ગરમ થઈ ગયું હોય, એટલે ઠંડુ પડતા પણ મને 1.5 કલાક લાગે. એટલે હું પ્રવચન કરું, 1.5 કલાક પછી સુઈ જઉં તો મને 12:30 સવાર તો પાછું ઉઠવાનું. મને સાહેબ શું કે ખબર છે? એવું હોય ને પ્રતિક્રમણ કરીને વહેલા સુઈ જવાનું, 7 વાગે, 7 થી 9 પેલા સુઈ લેવાનું, પછી 9 વાગે વ્યાખ્યાન. અમારા સાહેબ પાસે બધા રસ્તા હોય, તમે આમથી પકડવા જાવ તો એ આમથી પકડે તમને. મેં કહ્યું સાહેબ 7 વાગે ઊંઘ થોડી આવે? મને કે સુઈ જાવ તો બધી આવે. તમારે કે પ્રતિક્રમણ કરીને 7 વાગે સુઈ જવાનું, 9 વાગે ઉઠવાનું અને 9 વાગે વ્યાખ્યાન કરવા જવાનું. વૈશાખ મહિનામાં લગભગ 5 થી 7 દિવસ રાત્રિના પ્રવચન કર્યા. 9 વાગે જવું, એ બધા કબીર પંથીઓ ગીતો ગાતા ગાતા આવે. આવે તો પછી હોલસેલમાં આવે, મંડપ મોટો કરવો પડે, અને રાતના 500, 700, 1000 માણસ આવે, અને 9 થી 10, 10 થી, અને પછી પબ્લિક દેખાય. હા, ધંધો જોરમાં હોય તો આપણને એમ થાય કે હાલો બે પાળી કરો. આવે 9 થી 10 ના વ્યાખ્યાન હોય, 10 થી 11 ચાલે, 9 થી 11 વાગ્યા સુધી. અને એમાં એમને શું વાત કરવાની? આજ વાત. ખેતરમાં જાઓ, સાપ નીકળે, તમે લોકો શું કરો? કે અમે તો ધારિયા લઈને તૂટી પડીએ. એટલે એમને સમજાવવાના, જેમ તમારામાં જીવ છે એનામાં જીવ છે, એનો શું વાંચ? બધા જ સાપ ઝેરી હોય છે એવું નથી હોતું. સાપને દેખીને મારવાના કામ નહીં કરવાના. તમારા ગામની અંદર સાપ પકડનારા છે કે નહીં? છે ને? બસ તો એક કામ કરો, એને બોલાવી લેવાનો, અને એ પકડી અને છેક જંગલમાં નાખી આવે, અને તમે માનશો કે બેઠેલી આખી પ્રજા ઉભી થાય, હાથ જોડે અને પ્રતિજ્ઞા લે કે હવેથી અમે ક્યારેય કોઈ સાપને મારશું. કેટલા જીવોને અભયદાન, હજારો જીવોને મળી જાય કે ના મળી જાય, અને એમાં નિમિત્ત બનવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય કે નહીં? સહાય કરે તે સહન કરે તે સહાય કરે. અને નંબર 3, સમાધિ રાખે તે